हेलो नमस्कार विद्यार्थी मित्रों, प्रथम परीक्षा ऑक्टोबर 2023 नो संपूर्ण पेपर सॉल्यूशन आजना वीडियो नी अंदर आपणे जोवाना छीए। संपूर्ण दरेक प्रश्नोना जवाबो तमने आ वीडियो नी अंदर मळी जशे, तो खास आ पेपर तैयार कर देजो जेथी तमने परीक्षामां कोई तकलीफ न पड़े ने तमे इजीली वधुमां वधु सारा मार्क्स जे छे ए लाई शको। एटले खास आ वीडियो ने अंत सुधी जोता रहेजो अने चेनल पर नवा हो तो खास सौप्रथम सीआर एजुकेशन चेनलने सब्सक्राइब कर देजो। આપણે વાત કરીએ વિભાગ એ, જેની અંદર પહેલા જે છે વિભાગ એ જે છે કુલ 16 માર્ક્સનું છે, હું તમને જણાવી દઉં, જેની અંદર ખરાખોટા જોડકા અને હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે। સંપૂર્ણ ઇઝીલી હું તમને સરળ ભાષામાં સમજાવીશ, જેથી તમે એકવાર ધ્યાનપૂર્વક સાંભળજો, તમને 100% આવડી જશે। અને નોટબુક જે છે સાઈડમાં રાખજો, કારણ કે જે તમને ન ખબર પડે તમારી જાતે લખતા રહેજો જ્યાં જ્યાં તમને ન ખબર પડે। તો જુઓ, લોથલ બરાબર, તો લોથલ જે છે ને એ ક્યાં આવેલું છે? ધોળકા। લોથલની સામે શું આવશે? ધોળકા। ક્લિયર? કુચીપુડી, તો કુચીપુડી એ શું છે, કયા રાજ્યનું છે? તો આંધ્રપ્રદેશ, કુચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશનું છે, બરાબર। ત્યારબાદ ક્રાયોલાઇટ ખનિજ, તો ક્રાયોલાઇટ ખનિજ એ ગ્રીનલેન્ડ, તો બે આવશે। એટલે ટૂંકમાં તમારું જોડકું આ રીતે આવશે, પહેલામાં ચોથું, બીજામાં પહેલું આંધ્રપ્રદેશ અને ત્રીજામાં ગ્રીનલેન્ડ, એટલે 4-1-2 આ રીતે જોડવાનું છે। હવે આપણે ખરા ખોટા જોઈએ। પહેલો પ્રશ્ન છે, ઓસ્ટ્રેલોઇડ પ્રજાએ માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતા રૂપે પરમાત્માનો એટલે કે શિવની પૂજાનો સમજ આપી દીપ ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા ઓસ્ટ્રેલોઇડ પ્રજાએ શરૂ કરી એવું માનવામાં આવે છે। તો ઓસ્ટ્રેલોઇડ પ્રજા ન આવે, બરાબર છે? આ વિધાન કેવું છે? ખોટું છે। કઈ પ્રજા આવે તમને ખબર હોવી જોઈએ, એ મને કમેન્ટમાં તમારે જણાવવાનું છે, ભાઈ અહીંયા કઈ પ્રજા આવશે ચોથા નંબરમાં, ખાસ કમેન્ટ કરીને જણાવજો, આ વિધાન ખોટું છે। પાંચમો પ્રશ્ન છે, ધોળાવીરા હડપ્પાનું સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું, તો 100% વિધાન કેવું છે? સાચું છે। તો સિમ્પલ અહીંયા સાચું લખી દેવાનું ખરું। છઠ્ઠો પ્રશ્ન છે, 10 ગત ગીતિકા, આર્યભટ્ટિયમ અને આર્ય શ્રદ્ધાવ જેવા ગ્રંથો મહર્ષિ ચરકે લખ્યા છે? ના, ખોટું છે, મહર્ષિ ચરકે નથી લખ્યા। કોણે લખ્યા છે એ પણ કમેન્ટ કરીને જણાવજો, મારે જોવું છે કેટલા વિદ્યાર્થીને આવડે છે આ વિધાન કેવું છે, ખોટું છે। હવે વિદ્યાર્થી મિત્રો, સંક્ષિપ્તમાં જવાબ આપવાના છે એક વાક્યમાં। પહેલો પ્રશ્ન છે, વેદો કયા કયા છે તે જણાવો, તો પહેલાં તમને ખબર હોય છે કેટલા વેદો છે? 4, ઋગ્વેદ, યજુર્વેદ, અર્થર્વેદ અને સામવેદ। અને એમાં પણ યાદ રાખજો, સૌથી પ્રાચીન વેદ કયો? તો યાદ રાખવાનો ઋગ્વેદ, બરાબર। હું જે બોલું છું એ નોટમાં લખતા રહેજો, ન ખબર પડે, અને યાદ હોય તો વાંધો નહીં આવે, પણ ન ખબર પડે તો ખાસ લખતા રહેજો, અને પછી વિડીયો જોઈને તૈયાર પણ કરી દેજો, જેથી પરીક્ષામાં તમે પૂરેપૂરા 80 માંથી 80 માર્ક્સ ઇઝીલી લાવી શકો। હવે જો 8મા નંબરનો પ્રશ્ન છે, એમાં શું કીધું છે? ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે ICAR દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં, તો જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? કાળી જમીન, રેતાળ જમીન, બરાબર, બધા પ્રકાર છે, તો એવા કુલ કેટલા પ્રકાર છે? 8, તો જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે। ચલો ત્યારબાદ આર્થિક વિકાસની વ્યાખ્યા આપો, તો આર્થિક વિકાસ એટલે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવો, અને જેના લીધે માનવ સમાજ જે છે એની બધું જ જરૂરિયાત જે છે પૂરી થાય, અને આર્થિક વિકાસ કહેવાય। એટલે ટૂંકમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવો એટલે આર્થિક વિકાસ। શું યાદ રાખવાનું? કંઈ ખબર ન પડે તો બહુ જફા નહીં કરવાની, ખાલી આ બે શબ્દો ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક, બંનેમાં શું થવું? વધારો થવો એટલે આર્થિક વિકાસ। હવે વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા છે એ જોઈ લઈએ। પહેલી ખાલી જગ્યા છે, ભારતના જંગલોમાંથી ખાલી જગ્યા નષ્ટ થઈ ચૂક્યો છે, તો કોણ નષ્ટ થઈ ચૂક્યું છે? તો અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, 10મા નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે ચિત્તો, બરાબર। જે ભારતની જંગલોમાંથી ચિત્તો જે છે લુપ્ત થઈ રહ્યો છે, એટલે અહીંયા આન્સર આપણે લખીશું ચિત્તો। ક્લિયર? ચલો નેક્સ્ટ 11મો જે પ્રશ્ન છે, તે પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટેક હોમ શહેરમાં 1972માં પ્રથમ વખત ખાલી જગ્યાનું આયોજન થયું, તો પ્રથમ વખત જે છે પૃથ્વી પરિષદનું આયોજન થયું, પૃથ્વી પરિષદ, બરાબર, ખાલી જગ્યામાં જવાબ આવશે। ત્યારબાદ ગરીબીની રેખાનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો છે? તો ગરીબીની રેખા જે છે એનો ખ્યાલ સૌપ્રથમ WHOએ આપ્યો હતો, WHO। ક્લિયર?
चलो हवे विद्यार्थी मित्रों आगळ एमसीक्यू छे ए आपणे जोई लईए, बराबर। खास ध्यान राखजो, तैयार कर देजो। पहेलो प्रश्न छे 13 नंबरनो, મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધારે થાય છે? તો આપણા ગુજરાતમાં, યાદ રાખવાનું, સૌથી વધારે મગફળી આપણા ગુજરાતમાં થાય છે। ત્યારબાદ 14મો પ્રશ્ન છે, દુનિયામાં એક બે સ્થળે જ મળતું સંસાધન, આખી દુનિયામાં માત્ર એક બે સ્થળે જ મળે, તો એ છે એકલ સંસાધન। નામ પરથી જ ખબર પડી જાય, એકલ એટલે એકલું, એકલ સંસાધન, ડી। ચલો આગળ 15મો પ્રશ્ન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, એનું નિયંત્રણ હોય તે જંગલો શું કહેવાય? તો એ જંગલોને સામુદાયિક જંગલ કહેવાય। શું કહેવાય ભાઈ? સામુદાયિક જંગલ। ઇઝી ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખજો। હવે આગળ 16મો એમસીક્યુ, છેલ્લો વિભાગ, એનો છેલ્લો પ્રશ્ન, મહિલા સશક્તિકરણ, કૌશલવર્ધક તાલીમ, સ્વરોજગાર અને બજાર સાથે જોડાણ કરતો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવ્યો છે? તો આ કઈ યોજના આવશે? મિશન મંગલમ યોજના, મિશન મંગલમ યોજના, ક નંબરનું જે છે એ આવશે। ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો વિભાગીયમાં હું આશા રાખું છું તમને દરેક પ્રશ્નમાં ઇઝીલી ખબર પડી ગઈ છે। આટલું તૈયાર કરશો એટલે 16 માર્ક્સ તો તમારો ફાઇનલ થઈ જશે। હવે વિભાગ બી જે છે એની અંદર 2 ગુણના વિદ્યાર્થી મિત્રો 10 પ્રશ્નો છે, જે તમને 20 માર્ક્સ અપાવશે। અને આ પ્રશ્નો એવું નથી કે ખાલી પ્રથમ પરીક્ષા પૂરતા છે, તમે જાણો છો કે આવનારી દ્વિતીય પરીક્ષા અને ગુજરાત બોર્ડની પરીક્ષા જે માર્ચ મહિનામાં લેવાનાર છે એ માટે પણ ખૂબ ઉપયોગી છે, એટલે ખાસ તૈયાર કરજો જો। વિભાગ બીની અંદર પહેલો 17મા નંબરનો જે પ્રશ્ન છે 2 ગુણનો, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, આ વિધાન સમજાવવાનું છે। જો એ ન લખવું હોય તો એની અથવામાં જે પ્રશ્ન છે જે દર વખતે પૂછાય છે, વારસો એટલે શું, તેના 2 માત્ર પ્રકારો જણાવવાના છે। ત્યારબાદ 18મો પ્રશ્ન છે 2 ગુણનો, નેગ્રીટો અથવા તો એનું બીજું નામ છે હબસી, પ્રજા વિશે ટૂંક નોંધ લખવાની છે। 2 માર્ક્સનો પ્રશ્ન છે એટલે 4 મુદ્દા લખશો એટલે પૂરેપૂરા માર્ક્સ તમને ઇઝીલી મળી જશે। 19મો પ્રશ્ન છે, માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે, એટલે માટી કલા વિશે તમારે અહીંયા ટૂંકમાં સમજાવવાનું છે। પછી આગળ, લોથલ તે સમયે ભારતનું સમૃદ્ધ બંદર હતું એમ શા પરથી કહી શકાય? તો લોથલ એ ટાઈમે શું તમે જાણો છો એ બધું એના વિશે લખવાનું છે, બરાબર। 4 મુદ્દા લખો એટલે 2 માર્ક્સ પૂરેપૂરા તમને ઇઝીલી મળી જાય। અને આ પ્રશ્ન તમે જોવો તો જોઈ લેજો, તમારા ગુજરાત બોર્ડની પરીક્ષા હોય, પ્રથમ પરીક્ષા, 100% પ્રશ્ન હશે જ। આ બંને પ્રશ્નો તૈયાર કરશો એટલે આ તમને બહુ જ ઉપયોગી થશે, જ્યાં સુધી તમે ધોરણ 10 ભણશો ત્યાં સુધી આ 2 પ્રશ્નો તો તમને દરેક પેપરમાં જોવા મળશે જ। જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો અને બીજું એની અથવામાં છે ભૂમિ સંરક્ષણના ઉપાયો, આ 2 પ્રશ્નો ખાસ કહું છું તૈયાર કરી દેજો, 100% બોર્ડની પરીક્ષામાં પણ હશે, બરાબર। પ્રથમ પરીક્ષામાં તો હશે જ પણ બોર્ડની પરીક્ષામાં પણ હશે। ત્યારબાદ મોસ્ટ એમ્પી પ્રશ્ન, વન્યજીવોના વિનાશના કારણો, આ પણ તમને જોવા મળશે, કારણો કયા કયા છે તે જણાવો અને એનું વિનાશ જે છે અટકાવવા માટે તમે શું કરશો એ પણ પ્રશ્ન એક પૂછાશે, પણ આ ખાસ પૂછાય છે વન્યજીવોના વિનાશના કારણો, તૈયાર કરી દેજો, ગમે એમ કરીને 1-2 વાર લખીને તૈયાર કરી જ નાખજો, જેથી તમને છેક સુધી ધોરણ 10 ભણો ત્યાં સુધી દરેક જેટલી બી પરીક્ષા લેવા એમાં તમને તકલીફ ન પડે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળનો જે પ્રશ્ન છે કે બાગાયતી ખેતી એટલે કે ચા વિશે અહીંયા નોંધ લખવાની છે, બાગાયતી ખેતી ચા વિશે, અને જો એ ન લખો તો કોફીવાળો પ્રશ્ન છે કે ભાઈ કોફીના પાકને પહાડી ઢોળા ઉપર સૂર્યનો તડકો ન પડે તે રીતે ઉછેર કરવામાં આવે છે, કેમ આવું કરવામાં આવે છે તે તમારે સમજાવવાનું છે। અને ત્યારબાદ જે મોસ્ટ ટાઈમ બી 2 પ્રશ્નો એટલે આઈએમપી એટલે પ્રથમ પરીક્ષામાં તો પૂછવાના જ છે, પણ હું આગળની વાત કરું છું દ્વિતીય વાર્ષિક પરીક્ષા અને ફાઇનલ જે ગુજરાત બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવાની છે એ માટે પણ આ 2 પ્રશ્નો તમને ખૂબ લાભ અપાવશે। બજાર પદ્ધતિના ગમે તે 4 લક્ષણો, દરેક પરીક્ષામાં આ પ્રશ્ન હોય જ છે, બજાર પદ્ધતિના ગમે તે 4 લક્ષણો એ ન કરવું હોય તો બીજો પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી દરેક પેપરમાં હોય, હોટ ફેવરિટ છે, સમાજવાદી પદ્ધતિના લાભ કયા કયા છે તે જણાવો। ત્યારબાદ 25મો પ્રશ્ન છે, ઉદારીકરણના લાભો જણાવો। 26મો પ્રશ્ન છે, એમાં વ્યાખ્યા તમારે સમજાવવાની છે, નિરપેક્ષ ગરીબી અને પ્રચ્છન્ન બેરોજગારી। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ વિભાગ બી હતું જેની અંદર પ્રશ્નો આપણે જોયા 10 પ્રશ્નો હતા, 2 ગુણા એટલે ટોટલ 20 માર્ક્સ। સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું, પણ તમે નોટબુકમાં જે હું પ્રશ્ન કહું છું ને તૈયાર કરી રાખો, જેથી તમે ગુજરાત બોર્ડની પરીક્ષા વખતે બી આઈએમપી શોધવાની જરૂર ના પડે, આ બધા પ્રશ્નો તો હોટ ફેવરેટ છે, બરાબર છે, પરીક્ષામાં પૂછાય જ, એ કરી જ નાખવાના પહેલાં પછી બીજું તૈયાર કરવાનું। હવે વિભાગ સીની અંદર 3 ગુણના પ્રશ્નો રહેશે, અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને 3 ગુણના 8 પ્રશ્નો લખવાના છે, બરાબર છે, એટલે તમને કુલ 24 માર્ક્સ અહીંયાથી મળશે। ક્લિયર? તો સૌ પ્રથમ આપણે પહેલો પ્રશ્ન જોઈએ, પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે
અને એની અથવામાં જે પ્રશ્ન છે, શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કયા છે, શા માટે તે જણાવો. બરાબર, બધા પ્રશ્નો નોટબુકમાં એવું તો લખતા રહેજો જેથી તમને ખબર પડે કયા કયા પ્રશ્નો આવી આપી છે, કારણ કે તમારે હજી આખું વર્ષ બાકી છે. હજી તો પ્રથમ પરીક્ષા આપશો, એના પછી દ્વિતીય વાર્ષિક પરીક્ષા બી આપવી પડશે, એમાં પણ આ બધા પ્રશ્નો ઉપયોગી થશે, અને છેલ્લે પછી ગુજરાત બોર્ડમાં તો તમને ઉપયોગી થવાના છે 100%. મોહેન્જોદડોના લોકો સ્વચ્છતા તેમજ આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હતા. આગળ નાલંદા વિદ્યાપીઠ, તમને દરેક પેપરમાં જોવા મળશે, આ પણ હોટ ફેવરેટ છે, નાલંદા વિદ્યાપીઠ તમને આ પ્રશ્ન જોવા મળશે જ. 30મો પ્રશ્ન છે, કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાની કાળી જમીન, આ પણ તમને જોવા મળશે, કાળી જમીન. આ બધા હું તમને કહું છું ને, પ્રશ્નો 100% પૂછાશે, તમને ગમે તે લાગતું તમારે જોવું હોય તો જોઈ લેજો પ્રથમ પરીક્ષા આવે ત્યારે. બરાબર, પછી એના પછી દ્વિતીય પરીક્ષા હોય, પછી ગુજરાત બોર્ડની પરીક્ષા હોય, અને એના જૂના પેપર બી જોવા તો જોવા પ્રશ્નો તમને દેખાશે જ. બરાબર, જેટલા બી મોડલ પેપર જોશો તો પણ આ પ્રશ્નો તમને હશે જ, કારણ કે હોટ ફેવરિટ છે, એના સિવાય એ પાઠમાં કંઈ આવે જ નહીં, એ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે, એ કરવાના છે તમારે. પછી કપાસવાળો એક પ્રશ્ન છે, ત્યારબાદ વન સંરક્ષણ અંગેના ઉપાયો આ પણ અહીંયા પી છે. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનના 3-3 મુદ્દાના તફાવત લખવાનો, અને આ બી મોસ્ટ આઈએમપી, ખરીફ પાક અને રવિ પાકનો તફાવત. ક્લિયર, ત્યારબાદ બીજો મોસ્ટ આઈએમપી આવી રહ્યો છે તમારી સમક્ષ, આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ. હું જે ટીક કરાવું છું એ નોટમાં લખતા જ રહો, કારણ કે આ નોટ લખો અને એ નોટ જે છે વર્ષ સુધી સાચવી રાખજો, કારણ કે હવે તમે વર્ષ દરમિયાન પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને ગુજરાત બોર્ડની પરીક્ષા આપો ત્યાં સુધી આ પ્રશ્નો તમને 100% જોવા મળશે, એટલે કહું છું લખી રાખો અત્યારથી જ. અને 34મો પ્રશ્ન, 3 ગુણનો વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય કયા કયા છે તે જણાવો. ક્લિયર, ચલો હવે વિભાગ ડી સોલ્યુશનની PDF હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું, ત્યાંથી જોઈ લેજો. હવે 4 ગુણના જે પ્રશ્નો છે, 5 પ્રશ્નો છે ભાઈ, એટલે વિભાગ ડી આપણને 20 માર્ક્સ અપાવે છે, એટલે તમે વિભાગ એ પહેલાં તૈયાર કરજો અને પછી વિભાગ ડી અને પછી બી અને સી તૈયાર કરજો, પણ આ બે તો ખાસ તૈયાર કરી દેજો. જે વિદ્યાર્થી તમે મિત્રોને એમ હોય કે ભાઈ હું પાસ થઈશ કે કેમ, બરાબર છે, ઓછા સમયમાં તૈયારી કરવી હોય તો એ અને ડી પહેલાં કરજો, ત્યારબાદ બીજું બધું તૈયાર કરજો. 35મો પ્રશ્ન છે, પહેલો 4 માર્ક્સનો પ્રશ્ન, પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે ટૂંક નોંધ લખો, મોસ્ટ એમ્પી પ્રશ્ન છે. ત્યારબાદ વૈદિક વિદ્યા અને શિલ્પ ચકિત્સા વિશે નોંધ લખવાની છે. આખી દુનિયાનો વ્યવહાર ગણિતશાસ્ત્રી ચાલે છે, એટલે ગણિતશાસ્ત્રી વિશે નોંધ લખવાની છે. ત્યારબાદ મોસ્ટ એમ્પી બોર્ડની પરીક્ષા માટે પણ ફેવરેટ પ્રશ્ન છે, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા, લખી રાખો 100% કહું છું, બાજુમાં એમ પણ લખો 100%, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધાર જોવા મળશે તમને, 100% પૂછાશે, મોસ્ટ આઈએમપી છે, અને તમને રોકડા ચોખ્ખા 4 માર્ક્સ અપાવે છે. એ ના હોય તો બીજો તો હોય જ, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનાગત સુધારાઓ, બરાબર છે, ટેકનિકલ સુધારા હશે 100%. ત્યારબાદ બીજો પણ અહીંયા બી પ્રશ્ન, ગરીબી ઉદ્ભવના કારણો જણાવો, આ પણ 100%, દરેક બોર્ડનું તમે કોઈ બી પેપર જોઈ લો આ પ્રશ્ન હશે જ, ગરીબી ઉદ્ભવના કારણો. અને છેલ્લે નકશો, હવે નકશાની અંદર તમને ભારતનો નકશો આપી દેશે, એની અંદર તમારે કાળી જમીનનો પ્રદેશ જે મહારાષ્ટ્ર છે તે દર્શાવવાનું, પેરિયાર અભયારણ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે ગુજરાતમાં આવે છે એ દર્શાવી દેવાનું, અને ઘઉં અથવા તો કપાસ ઉત્પન્ન કરતો એક પ્રદેશ જે છે એ ઘઉં માટે આપણે પંજાબ લખીશું, અને કપાસનું પણ તમારી રીતે દર્શાવી દેજો. બરાબર.